हेलो स्टूडेंट्स, नेक्स्ट टॉपिक इज ड्राइनेस फ्रैक्शन। ड्राइनेस फ्रैक्शन ने बतावामां आवे छे x वडे। હવે ડ્રાયનેસ ફ્રેક્શન શું છે? તો આપણે અત્યાર સુધી ત્રણ પ્રકારની જે સ્ટીમ છે આપણે ભણી ગયા છીએ। પહેલી હતી આપણી વેટ સ્ટીમ, બીજી હતી ડ્રાય સ્ટીમ અને થર્ડ હતી આપણી પાસે સુપર હીટેડ સ્ટીમ। તો એની અંદર જે આપણે વેટ સ્ટીમ ભણ્યા, બરાબર, તો વેટ સ્ટીમની અંદર શું હોય? તો વેટ સ્ટીમની અંદર વોટર મોલેક્યુલર અને ડ્રાય સ્ટીમ બંને હોય। એટલે જે વેટ સ્ટીમ છે આપણી પાસે એની અંદર બે વસ્તુ હોય, ડ્રાય સ્ટીમ હોય અને સમ અમાઉન્ટ ઓફ આપણા વોટર પાર્ટિકલ હોય, બરાબર। સો ધેરફોર ઇટ ઇઝ નેસેસરી ટુ સ્ટેટ ધ ક્વોલિટી ઓફ ધ વેટ સ્ટીમ। એટલા માટે આપણે શું કરવું પડે, જે પણ આપણી પાસે કંઈ વેટ સ્ટીમ છે એની આપણે જે પણ કંઈ ક્વોલિટી છે ડિફાઇન કરવી પડે। તો આ ક્વોલિટી ડિફાઇન કરી રીતે થાય, ધ ક્વોલિટી ઓફ ધ વેટ સ્ટીમ ઇઝ સ્પેસિફાઈડ બાય ધ ડ્રાયનેસ ફ્રેક્શન્સ। હવે આપણે ડ્રાયનેસ ફ્રેક્શન બતાવીશું, સો વિચ ઇન્ડિકેટ ધ અમાઉન્ટ ઓફ ડ્રાય સ્ટીમ પ્રેઝન્ટ ઇન ધ ગિવન ક્વોન્ટિટી ઓફ ધ વેટ સ્ટીમ। જે પણ કંઈ આપણી વેટ સ્ટીમ છે એની અંદર કેટલી ડ્રાય સ્ટીમ છે એ બતાવે છે આપણે ડ્રાયનેસ ફ્રેક્શન્સ, બરાબર, જેને બતાવીએ છીએ આપણે એક્સ વડે, બરાબર। તો ડ્રાયનેસ ફ્રેક્શનની જે પણ કંઈ ડેફિનેશન જોવા જાઓ તો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ માસ ઓફ ધ એકચ્યુઅલ ડ્રાય સ્ટીમ પ્રેઝન્ટ ઇન અ નોન ક્વોન્ટિટી ઓફ વેટ સ્ટીમ ટુ ધ ટોટલ માસ ઓફ ધ વેટ સ્ટીમ। ઇટ મીન્સ કે આપણી પાસે જે પણ કંઈ વેટ સ્ટીમ અવેલેબલ છે તો એની અંદર કેટલી ડ્રાય સ્ટીમ છે, બરાબર, એ બતાવે છે આપણે જે પણ કંઈ ડ્રાયનેસ ફ્રેક્શન ઓફ ધ સ્ટીમ, બરાબર। તો ફર્સ્ટ આપણે જે પણ કંઈ બેઝિક જે પણ ટર્મ છે બધી એ આપણે સમજીએ, તો આપણે અહીંયા જે એમએસ બતાવેલું છે, સો વોટ ઇઝ એમએસ? સો એમએસ મીન્સ માસ ઓફ ડ્રાય સ્ટીમ પ્રેઝન્ટ ઇન ધ ગિવન quantity of wet steam। It means mass of the dry steam present in the given quantity of wet steam। MS શું બતાવે છે કે wet steam જે આપણી છે એની અંદર કેટલી dry steam છે એ બતાવે છે આપણે MS, બરાબર। બીજો આપણી પાસે એક ટર્મિનોલોજી છે MW। It means mass of suspended water molecules in the given quantity of wet steam, બરાબર। એટલે MW શું બતાવે છે? માસ ઓફ સસ્પેન્ડેડ વોટર મોલેક્યુલર, મેં તમને વાત કરી કે વેટ સ્ટીમની અંદર શું હોય, અમુક વોટર પાર્ટિક્યુલર હોય, બરાબર। તો માસ ઓફ સસ્પેન્ડેડ વોટર મોલેક્યુલર ઇન ધ ગિવન ક્વોન્ટિટી ઓફ વેટ સ્ટીમ, કે વેટ સ્ટીમની અંદર સસ્પેન્ડેડ વોટર મોલેક્યુલર કેટલું છે, બરાબર, તો એ બતાવે છે MW વડે। હવે આપણે ડેફિનેશન જોઈએ શું છે, ઇટ ઇઝ ધ રેશિયો ઓફ માસ ઓફ ધ એકચ્યુઅલ ડ્રાય સ્ટીમ, કે જે આપણે MS વડે બતાવીએ છીએ, પ્રેઝન્ટ ઇન અ નોન ક્વોન્ટિટી ઓફ વેટ સ્ટીમ, કે આપણી પાસે જે પણ વેટ સ્ટીમ હશે એમાં કેટલી ડ્રાય સ્ટીમ છે, તો એ બતાવે છે MS વડે, એન્ડ ટુ ધ ટોટલ માસ ઓફ ધ વેટ સ્ટીમ। જો ટોટલ આપણી પાસે જે વેટ સ્ટીમ હોય ને બે વસ્તુની બનેલી હોય, મેં કીધું એમ ડ્રાય સ્ટીમની અને વોટરની, બરાબર। તો ડ્રાય સ્ટીમનું જે પણ માસ બતાવીએ છીએ MS વડે અને વેટ સ્ટીમનું જે પણ કંઈ વોટરનું માસ બતાવીએ છીએ MW વડે, તો ટોટલ માસ ઓફ વેટ સ્ટીમની અંદર કેટલી ડ્રાય સ્ટીમ પ્રેઝન્ટ છે, ધેટ્સ કોલ્ડ ડ્રાયનેસ ફ્રેક્શન, બરાબર। તો આપણે આ જ જે ટર્મિનોલોજી જે આખી ડેફિનેશન છે ને આપણે લખીએ આપણા જે પણ કંઈ અલગ અલગ આપણી પાસે જે પણ કંઈ રેશિયોના ફોર્મની અંદર, તો ડ્રાયનેસ ફ્રેક્શનને બતાવીએ છીએ આપણે એક્સ વડે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ડ્રાય સ્ટીમ પ્રેઝન્ટ ઇન વેટ સ્ટીમ ઇઝ ઇક્વલ ટુ, શું આવશે, ટોટલ માસ ઓફ વેટ સ્ટીમ, બરાબર। તો આપણે જો આને બતાવીએ માસ ઓફ ડ્રાય સ્ટીમ પ્રેઝન્ટ ઇન વેટ સ્ટીમ, તો શું આવશે આપણી પાસે MS, અને ટોટલ માસ ઓફ વેટ સ્ટીમ આપણી પાસે કેટલું હતું, તો શું આવશે આપણી પાસે MW પ્લસ MS, બરાબર। તો અહીંયા આપણે જે પણ કંઈ મળ્યું એ આપણે શું મળ્યું, તો કે ડ્રાય સ્ટીમનું આપણે શું મળ્યું, ઇક્વેશન મળ્યું, બરાબર। આના બેઝ ઉપરથી આપણે જે પણ કંઈ ડ્રાય સ્ટીમ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરાબર। આપણી પાસે બે ડેટા અવેલેબલ હોય તો આપણે ડ્રાય સ્ટીમનું આપણી પાસે ઇક્વેશન થઈ ગયું, બરાબર। હવે જે પણ કંઈ ડ્રાય સ્ટીમ છે એ ઓલવેઝ વેટ સ્ટીમમાં હોય,
બરાબર થોડુંક આપણે ક્વિક રિવિઝન કરી લઈએ ડ્રાયનેસ ફ્રેક્શનનું, તો ડ્રાય સ્ટીમ અને વેટ સ્ટીમની અંદર ડ્રાય સ્ટીમ વોટર બંને પાર્ટિકલ હોય તો એકચ્યુઅલ જે પણ ટોટલ માસ ઓફ વેટ સ્ટીમની અંદર કેટલું ડ્રાય સ્ટીમ છે ધેટ્સ કોલ બતાવે ડ્રાયનેસ ફ્રેક્શન્સ. બરાબર, શું કરવા આપણી જરૂરિયાત પડે, કારણ કે આપણી પાસે જે પણ કઈ ક્વોલિટી ઓફ વેટ સ્ટીમ આપણે આઈડેન્ટિફાય કરવી જરૂરી છે. હવે ક્વોલિટી ઓફ વેટ સ્ટીમ આઈડેન્ટિફાય કરવી શા માટે જરૂરી છે, બીકોઝ જો આપણે પાવર પ્લાન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરવા જઈએ તો જે પણ આપણી કઈ વેટ સ્ટીમ છે આપણે ટર્બાઇનની અંદર ના મોકલી શકીએ, કારણ કે જેના કારણે શું થાય ટર્બાઇનની બ્લેડની અંદર કોરોઝન ઇરોઝન થવાના ચાન્સીસ છે. એની અંદર આપણે ડ્રાય સ્ટીમ અથવા સુપર હીટેડ સ્ટીમ જ મોકલવી પડે. એટલા માટે જો આપણે ડ્રાયનેસ ફ્રેક્શન ખબર હોય તો આપણે એકચ્યુઅલ ખ્યાલ આવે કે આપણી કેટલી ડ્રાય સ્ટીમ છે ને કેટલા એની અંદર વોટર પાર્ટિકલ છે. બરાબર, તો કે વેટ સ્ટીમને જો મોકલીએ તો આપણે ટર્બાઇનની બ્લેડને નુકસાન થાય, એટલા માટે આપણે જે પણ કઈ ડ્રાયનેસ ફ્રેક્શનની નીડ છે. બરાબર, તો આ હતું ડ્રાયનેસ ફ્રેક્શન. નાવ એની પછી છે વેટનેસ ફ્રેક્શન ઓફ અ સ્ટીમ, જેને બતાવવામાં આવે છે 1-x વડે. હવે આ વેટનેસ ફ્રેક્શન ઓફ ધ સ્ટીમ શું છે, તો ધ વેટનેસ ફ્રેક્શન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ માસ ઓફ ધ વોટર પાર્ટિકલ પ્રેઝન્ટ ઇન નોન ક્વોન્ટિટી ઓફ વેટ સ્ટીમ ટુ ધ ટોટલ માસ ઓફ ધ વેટ સ્ટીમ. આપણે જે ડ્રાયનેસ ફ્રેક્શન ભણ્યા એમાં શું આપણે ફાઇન કરતા, તો કે આપણે એની અંદર શું ડિફાઇન કરતા કે કેટલી આપણી પાસે ડ્રાય સ્ટીમ અવેલેબલ છે. બરાબર, અહીંયા ઊંધું છે, કેટલા વોટર પાર્ટિકલ છે ટોટલ જે પણ કઈ માસ ઓફ ધ વેટ સ્ટીમનું છે એની અંદર. બરાબર, તો ઓલરેડી આપણી પાસે MS અને MW એ તો આપણે જોઈ ગયા છીએ. MS ઇઝ ઇક્વલ ટુ શું હતું, માસ ઓફ ડ્રાય સ્ટીમ પ્રેઝન્ટ ઇન ધ ગિવન ક્વોન્ટિટી ઓફ વેટ સ્ટીમ, એન્ડ MW મીન્સ માસ ઓફ સસ્પેન્ડેડ વોટર મોલેક્યુલર્સ ઇન ધ ગિવન ક્વોન્ટિટી ઓફ વેટ સ્ટીમ. બરાબર, તો હવે આપણે ફાઇન્ડ કરવાનો છે વેટનેસ ફ્રેક્શન. તો વેટનેસ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ જે પણ આપણી પાસે જે પણ કઈ માસ ઓફ ડ્રાય સ્ટીમ પ્રેઝન્ટ હોય ટોટલ ગિવન ઇન ક્વોન્ટિટી વેટ સ્ટીમ ની અંદર અને વોટર પાર્ટિકલ હોય MW વડે બતાવીએ છીએ. જ્યારે વેટનેસ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ એને વાય વડે બતાવીએ આપણે અહીંયા MW ઓપન MS પ્લસ MW. હવે 1-x કઈ રીતે આવ્યું, તો અહીંયા શું કરે છે આ ટર્મની અંદર +1 -1 એડ કરી દે અને સિમ્પ્લિફિકેશન આપી દે, એટલે શું થાય કે આપણે આ ટર્મ આવી જશે એટલે એની અંદર આપણે x મૂકી શકીએ અને 1-x આ રીતે આઈડેન્ટિફાય થયું છે. એ તમારા બુકની અંદર ડિટેલમાં આપણે આપેલું છે, પણ આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આપણી પાસે જે પણ કઈ વેટ સ્ટીમનો આપણી પાસે વેટનેસ ફ્રેક્શનનો જે કોન્સેપ્ટ છે આપણા માટે ઉપયોગી છે. એની પછી છે પ્રાઇમિંગ. પ્રાઇમિંગ કોને કહેવાય, વેન વેટનેસ ફ્રેક્શન ઇઝ એક્સપ્રેસ ઇન પર્સન્ટેજ, જે આપણી પાસે વેટનેસ ફ્રેક્શન આપણે આપેલો છે એને જો આપણે પર્સન્ટેજના ફોર્મની અંદર કરી દઈએ શું કહેવામાં આવે છે, પ્રાઇમિંગ કહેવામાં આવે છે. બરાબર, તો 100 × 1-x ધેટ્સ કોલ અ પ્રાઇમિંગ. બરાબર છે, સો ફર્સ્ટ છે આપણી પાસે એન્થાલ્પી ઓફ લિક્વિડ. બરાબર, તો જો આપણે આપણો સ્ટીમ ફોર્મેશન કર્વ જોવા જઈએ, તે સ્ટીમ ફોર્મેશન કર્વ આપણે ડ્રો કરતા કે જેની અંદર આપણે ટી વર્સિસ એચ નો ડાયાગ્રામ ડ્રો કરતા, બરાબર, તો કંઈક આ રીતે આપણે સિમ્પ્લિફાઈ ડ્રો કરતા જેની અંદર એ બી સી અને ડી. બરાબર, તો એની અંદર તમે જુઓ જે એ બી પાર્ટ છે કે જેની અંદર આપણે ફર્સ્ટ ફેઝ ઓફ જે પણ પ્રોડક્શન ઓફ સ્ટીમ, બરાબર, કે આપણે જે પણ કઈ વોટરને હીટ કરતા અપ ટુ ઇ સેચ્યુરેશન પોઈન્ટ સુધી. બરાબર, તો જે પણ કઈ હીટ એનર્જી આપણે સપ્લાય કરતા વોટરને જેના સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચાડવા માટે એને આપણે જે અહીંયા એન્થાલ્પી ડિફાઈન કરતા ને એને આપણે શું કહેતા, એન્થાલ્પી ઓફ લિક્વિડ. બરાબર, કારણ કે આપણો ડાયાગ્રામ કોના વર્સિસ કોનો હતો, ટેમ્પરેચર વર્સિસ એન્થાલ્પીનો. બરાબર, તો અપ ટુ એ બી પોઈન્ટ કે જે સેચ્યુરેશન પોઈન્ટ સુધી વોટરને પહોંચાડવા માટે જેટલી પણ આપણે કઈ હીટ આપીએ છીએ ધેટ્સ કોલ એન્થાલ્પી ઓફ લિક્વિડ. સો ધ ફર્સ્ટ ફેઝ ઓફ ધ પ્રોડક્શન ઓફ સ્ટીમ ઇઝ હીટિંગ અપ ધ વોટર ટુ ધ સેચ્યુરેશન ટેમ્પરેચર TS, ધેન ધ હીટ એનર્જી સપ્લાય ટુ ધ વોટર ઇન ધીસ ફેઝ ઇઝ નોન એઝ અ એન્થાલ્પી ઓફ. બરાબર, જે પણ કઈ એન્થાલ્પી ઓફ લિક્વિડ છે આપણે ડિનોટ કરીએ છીએ, આપણે કેના વડે ડિનોટ કરીએ છીએ, તેને આપણે ડિનોટ કરીએ છીએ HF વડે. બરાબર, નાવ જે પણ કઈ HF વડે આપણે જે પણ બતાવીએ છીએ, બરાબર, તેનું ઇક્વેશન શું થાય છે, સો HF ઇઝ ઇક્વલ ટુ CPW TF -0. બરાબર, હવે ટર્મ સમજીએ, HF ઇઝ ઇક્વલ ટુ શું આપણે કરતા, તો કે એન્થાલ્પી ઓફ લિક્વિડ ઇન કિલો જુલ પર કેજી, ધેન CPW મીન્સ શું થાય, તો કે સ્પેસિફિક હીટ ઓફ વોટર.
જે તમને ઓલરેડી અહીંયા વેલ્યુ આપેલી છે એ આપણે એઝ્યુમ જ કરવાની છે, 1.4.1868 કિલો જુલ પર કેજી કેલ્વિન, બરાબર. અને આપણી પાસે જે પણ કંઈ ટીએફ છે એ શું આવશે આપણી પાસે, તો કે ટેમ્પરેચર ઓફ વોટર, બરાબર, ડિગ્રી સેલ્સિયસની અંદર, બરાબર છે. તો આ રીતે આપણે જે પણ કંઈ એન્થાલ્પી ઓફ લિક્વિડ ફાઇન્ડ આઉટ કરી, એચએફની વેલ્યુ મોસ્ટ પ્રોબેબલી તમારા સ્ટીમ ટેબલની અંદર તમને આપેલી હશે, અને તમારે કોઈ એને ફાઇન્ડ આઉટ કરવા માટે કોઈ ઇક્વેશનની રિક્વાયરમેન્ટ પડશે નહીં. એની પછી આપણી પાસે છે એન્થાલ્પી ઓફ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ. હવે આપણે બધાની એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરીએ છીએ, તો બીજું આવશે ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ, બરાબર. એને કઈ રીતે આઈડેન્ટિફાય કરશું, ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ કન્વર્ટ 1 કેજી ઓફ વોટર ઇન્ટુ ધ 1 કેજી ઓફ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ ફ્રોમ ઇટ્સ ફ્રીઝિંગ પોઈન્ટ, બરાબર. હવે જો આપણો જે પણ કર્વ છે, પાછો આપણે કર્વ સ્ટીમ ફોર્મેશન કર્વ, તો કે સ્ટીમ ફોર્મેશન કર્વ ઉપર જ આખું આ ચાલે છે, બરાબર. તો આપણે ટી એચ ડાયાગ્રામ ડ્રો કરી અહીંયા આપણી પાસે, તો એ બી સી અને ડી, બરાબર. તો જે સી પોઈન્ટ છે આપણો શું છે, આપણે ડ્રાય સ્ટીમ મળે છે આપણી પાસે, બરાબર. તો જે પણ કંઈ ટોટલ અમાઉન્ટ ઓફ જે હીટ રિક્વાયર્ડ, એટલે કે જે આટલો પોર્શન જે છે, બરાબર, કે તમારા 1 કેજી ઓફ વોટરને 1 કેજી ઓફ ડ્રાય સ્ટોરેજ સ્ટીમમાં કન્વર્ટ કરે, બરાબર, એના ફ્રીઝિંગ પોઈન્ટથી, તો આટલી જે એન્થાલ્પી આપે એને શું કહેવાય, એન્થાલ્પી ઓફ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ, બરાબર. તો જે પણ તમને ખબર છે કે આપણે જે પણ કંઈ એન્થાલ્પી ઓફ ધ ડ્રાય સ્ટોરેજ સ્ટીમ છે એને આપણે બતાવીએ છીએ કેના વડે, તો કે એચ જી વડે, બરાબર. તો આટલો પોર્શન તમારો એચ એફ, અને અહીંયા તમારી વેટ સ્ટીમનો પોર્શન એટલે એચ એફ જી, બરાબર. તો એચ જી ઇઝ ઇક્વલ ટુ એચ એફ પ્લસ એચ એફ જી કરો એટલે તમને શું મળી જાય, તમારી ડ્રાય સ્ટીમનું જે પણ કંઈ એન્થાલ્પી મળી જાય, બરાબર. એચ એફ એટલે આપણને ખબર છે કે એન્થાલ્પી ઓફ લિક્વિડ, અને એચ એફ જી મીન્સ કે તમારો જે પણ કંઈ વેટ સ્ટીમનો બીસીનો પોર્શન છે, બરાબર, એચ એફ જી, તેના ઉપર તમને એચ જી મળી જાય, બરાબર. તો આ તમારે એચ જીને તમારે જો આને ઇક્વેશનના ફોર્મની અંદર લખવું હોય તો એવું પણ લખી શકો કે એચ જી ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા શું આવશે, સો હીટ required to rise the temperature of 1 kg of water to the boiling point. Plus, બીજું શું આવશે, આ એચ એફ છે આપણું, બરાબર. એચ એફ જી ઇઝ ઇક્વલ ટુ શું આવશે, સો હીટ રિક્વાયર્ડ ટુ કન્વર્ટ ધ સેમ વોટર ફ્રોમ ઇટ્સ બોઇલિંગ પોઈન્ટ ટુ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, બીકોઝ ટેમ્પરેચર કેવું હશે, કોન્સ્ટન્ટ હશે, ટીએસ, બરાબર. એટલે આને આપણે શું કહી શકીએ, એચ એફ કહી શકીએ, આને કહી શકીએ એચ એફ જી, બરાબર. ફરીવાર સમજીએ, હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ ધ ટેમ્પરેચર ઓફ 1 કેજી ઓફ વોટર ટુ બોઇલિંગ પોઈન્ટ, અહીંયા સુધી પહોંચવા માટે એચ એફ, બરાબર. બીસીને કેમ આઈડેન્ટિફાય, હીટ રિક્વાયર્ડ ટુ કન્વર્ટ ધ સેમ વોટર ફ્રોમ ઇટ બોઇલિંગ પોઈન્ટ ટુ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ એટ કોન્સ્ટન્ટ પ્રેશર, બીકોઝ બીસીમાં આપણે કેવું હોય, પ્રેશર આપણું કેવું હશે, ટેમ્પરેચર કેવું હશે, કોન્સ્ટન્ટ હશે, બરાબર. એચ એફ પ્લસ એચ એફ જી, બરાબર. આની અંદર તમે વેલ્યુ જોવા જાઓ તો તમારું ફાઇનલ જે ઇક્વેશન તમારું બનશે, તો એચ જી ઇઝ ઇક્વલ ટુ એચ એફ પ્લસ એચ એફ જી. લગભગ સ્ટીમ ટેબલની અંદર એચ એફ એચ એફ જીની વેલ્યુ પણ અલગ અલગ ટેમ્પરેચર પ્રેશર આપેલી હશે, અને એચ જીની વેલ્યુ પણ આપેલી હશે. તમારે ફાઇન્ડ આઉટ કરવાનું નહીં થાય, પણ જો તમને ડાયરેક્ટ એચ જી ન કરવું હોય, ન્યુમેરિકલમાં એચ એફ ને એચ એફ જીની વેલ્યુ આપી હોય, તો એને ફાઇન્ડ કરીને પણ તમે એચ જીની વેલ્યુ ફાઇન્ડ કરી શકશો, બરાબર. નાવ એની પછી છે એન્થાલ્પી ઓફ વેટ સ્ટીમ. તો એન્થાલ્પી ઓફ વેટ સ્ટીમ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ હીટ સપ્લાય એટ કોન્સ્ટન્ટ પ્રેશર ટુ કન્વર્ટ 1 કેજી ઓફ વોટર 0 ડિગ્રી સેલ્સિયસ ટુ 1 કેજી ઓફ વેટ સ્ટીમ એટ અ સ્પેસિફિક ડ્રાયનેસ ફ્રેક્શન. તમને ખબર છે, વેટ સ્ટીમ આવે તે જગ્યામાં હંમેશા આપણો ડ્રાયનેસ ફ્રેક્શન ઇન્ટ્રોડ્યુસ થવાનો છે, બરાબર. જે પણ આપણો કંઈ કર્વ છે, ટીએચ કર્વ આપણી પાસે, બરાબર. તો ટીએચ કર્વની અંદર તમે સ્ટીમ ફોર્મેશન કર્વ જુઓ આપણી પાસે, બરાબર. તો એ પોઈન્ટ, બી પોઈન્ટ, સી પોઈન્ટ અને ડી પોઈન્ટ, બરાબર. તો જે પણ કંઈ વેટ સ્ટીમ તમારી છે, બરાબર, તો હીટ સપ્લાય જે કરીએ, કારણ કે આપણે ખબર છે કોન્સ્ટન્ટ પ્રેશરે કરીએ છીએ, તો 1 કેજી ઓફ જો વોટર આપણી પાસે અવેલેબલ હોય એને 1 કેજી ઓફ અહીંયા કંઈક વેટ સ્ટીમ કન્વર્ટ કરવું હોય, તો જે પણ કંઈ આવે એને એન્થાલ્પી ઓફ આપણે શું કહીએ છીએ, એટલી જે પણ કંઈ હીટ આપણે અહીંયા સુધી આપશું એને આપણે શું કહીશું, એન્થાલ્પી ઓફ વેટ સ્ટીમ, બરાબર. એ ફાઇન્ડ આઉટ કરવું હોય
તો તમને ખબર છે કે વેટ સ્ટીમને આપણે ખાલી એચ વર્ડ બતાવીએ છીએ, બરાબર? તો આટલો પોર્શન એચ એફ, અને આપણે ડ્રાયનેસ ફ્રેક્શન હંમેશા ઇન્ટ્રોડ્યુસ થાય એટલે આપણે એક્સ વર્ડ લખીએ, અને ત્યાં શું હશે? એચ એફ જી હશે, બરાબર? તો આ રીતે તમારું જે પણ કે ઇક્વેશન એચ ઇઝ ઇક્વલ ટુ એચ એફ પ્લસ એક્સ એચ એફ જી વડે તમે તમારી જે પણ કે એન્થાલ્પી ઓફ વેટ સ્ટીમ છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. નાઉ નેક્સ્ટ છે એન્થાલ્પી ઓફ સુપર હીટેડ સ્ટીમ. તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ કન્વર્ટ 1 kg ઓફ વોટર એટ 0°C ઇન્ટુ 1 kg ઓફ સુપર હીટેડ સ્ટીમ. એટલે એ થી સી સુધી, બરાબર, 1 kg ઓફ વોટર છે અને 1 kg ઓફ આપણે સુપર હીટેડ સ્ટીમમાં કન્વર્ટ કરવું છે, બરાબર? તો એન્થાલ્પી ઓફ સુપર હીટેડ ને બતાવીએ છીએ આપણે એચ સુપર હીટેડ વડે, બરાબર? તો એનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો એચ સુપર હીટેડ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પેલું આપણે લખવું પડશે સે હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ ધ ટેમ્પરેચર ઓફ 1 kg ઓફ વોટર ઇન્ટુ બોઇલિંગ પોઈન્ટ સુધી. એટલે બોઇલિંગ પોઈન્ટ સુધી એટલે આપણું કે જે પણ આપણું કે બી પોઈન્ટ સુધી, બરાબર? એને આપણે શું કહીએ છીએ? એચ એફ કહીએ છીએ, બરાબર? ધેન હીટ રિક્વાયર્ડ આપણી પાસે શું હશે? હવે બોઇલિંગ પોઈન્ટથી તમારે કરવાનું છે આગળ, સેમ વોટર પર કોન્સ્ટન્ટ ટેમ્પરેચર હે, સો હીટ રિક્વાયર્ડ ટુ કન્વર્ટ ધ સેમ વોટર, જે આપણું પ્રીવિયસ જે વોટર આપણે કરીએ છીએ, સેમ વોટર ફ્રોમ ઇટ્સ બોઇલિંગ પોઈન્ટ ટુ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. ટેમ્પરેચર કયું કોન્સ્ટન્ટ રહેશે? ટીએસ. આ ટીએસ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, બીસી પોર્શન, બરાબર? એટલે સી સુધી પહોંચી ગયા આપણે, ઓકે. હવે સ્થિતિ ડી સુધી પહોંચવાનું છે, તો સ્થિતિ ડી માટે પાછું એડ થશે. શું થશે આપણી પાસે? હીટ રિક્વાયર્ડ, બરાબર, ટુ કન્વર્ટ સેમ સ્ટીમ ઇન્ટુ સુપર હીટેડ સ્ટીમ. સી થી ડી સુધી આ ડ્રાય સ્ટીમ બની, આ સુપર હીટેડ સ્ટીમ, બરાબર? એનું ટેમ્પરેચર કંઈક અલગ હશે, ટી સુપર હીટેડ, બરાબર? એટલે એચ એફ પ્લસ એચ એફ જી પ્લસ સીપીએસ, અહીંયા આપણે સીપીએસ એડ કરશું, બીકોઝ જે પણ કંઈ આપણી પાસે સ્પેસિફિક હીટ ઓફ સુપર હીટેડ સ્ટીમ એટ કોન્સ્ટન્ટ પ્રેશર આપણી પાસે આઈડેન્ટિફાય કરવી પડશે, એની વેલ્યુ આપણે ઓલરેડી એઝ્યુમ કરેલી છે. સીપીએસ ઇઝ ઇક્વલ ટુ 2.0934 કિલો જુલ પર કેજી કેલ્વિન. અને જો ટેમ્પરેચર ડિફરન્સ પડ્યો અહીંયા કેટલો પડ્યો, તો કે ટી સુપર હીટેડ માઇનસ ટી સેચ્યુરેટેડ. જો ટેમ્પરેચર ડિફરન્સ, બરાબર, કેટલી હીટ આપણે આપવી પડશે ને ડ્રાય સ્ટીમને અહીંયા પહોંચવા માટે, એ સીપીએસની વેલ્યુ અને બંનેનો ટેમ્પરેચર ડિફરન્સ, બરાબર? તો આના ઉપરથી તમે ઇઝીલી એચ સુપર હીટેડ તમે ફાઇન કરી શકો. હવે આને થોડુંક સિમ્પ્લિફાય કરવું હોય તો એચ એફ પ્લસ એચ એફ જી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? એચ જી થઈ જાય, ઇઝ ઇક્વલ પ્લસ સીપીએસ ટી સુપર હીટેડ માઇનસ ટી સેચ્યુરેટેડ, બરાબર? તો આ રીતે આપણે જે પણ કંઈ એચ સુપર હીટેડ છે એન્થાલ્પી એની ફાઇન્ડ આઉટ કરી શકીએ. આની વેલ્યુ લગભગ આપણે આપેલી નહીં હોય એટલે આપણે શું કરવું પડશે? ફાઇન્ડ આઉટ કરવું પડશે. સ્ટીમ ટેબલ ઉપર તમને એચ જી મળી જશે અને ટી તમારું સેચ્યુરેટેડ મળી જશે. ટી સુપર રકમમાં આપેલું હશે અને સીપીએસ તો આપણે એઝ્યુમ કરવાનું છે, એટલે તમે ઇઝીલી તમે એચ સુપર હીટેડ તમે ફાઇન્ડ આઉટ કરી શકશો. એની પછીનો પોઈન્ટ છે ડિગ્રી ઓફ સુપર હીટેડ. તો એ કોને કહેવાય? ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ડિફરન્સ બિટવીન ટેમ્પરેચર ઓફ સુપર હીટેડ સ્ટીમ એન્ડ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ એટ ધ ગિવન પ્રેશર. જો આપણે તમે તમારો કર્વ જોવા જાઓ, આપણી પાસે એબીસીડી જે કર્વ છે આપણી પાસે, બરાબર, તો એની અંદર તમે જુઓ આ તમારું છે બી પોઈન્ટ પાસે ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ, બરાબર, એટલે કે સેચ્યુરેટેડ ટેમ્પરેચર. અહીંયા ડી પોઈન્ટ પાસે સુપર હીટેડ ટેમ્પરેચર હશે, બરાબર? તો આ બેનો જે ડિફરન્સ બન્યો ને અહીંયા ટેમ્પરેચરનો ડિફરન્સ, ધેટ્સ કોલ્ડ શું કહેવાય? ડિગ્રી ઓફ સુપર હીટેડ. ટી સુપર હીટેડ માઇનસ ટી સેચ્યુરેટેડ, બરાબર. એની પછી છે અમાઉન્ટ ઓફ સુપર હીટ. તો અમાઉન્ટ ઓફ સુપર હીટ કોડ કેટલી મળી? તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ અમાઉન્ટ ઓફ હીટ એડેડ ટુ ધ ડ્યુરિંગ ધ સુપર હીટિંગ ઓફ સ્ટીમ. ઇટ ઇઝ નોન એઝ અ હીટ ઓફ ધ સુપર હીટેડ. તમે જો અહીંયા સી થી તમારું ડ્રાય સ્ટીમથી તમારી સુપર હીટેડ સ્ટીમ પહોંચાડવા માટે તમે જે હીટ આપી સુપર હીટેડ સ્ટીમને, બરાબર, એને શું કહેવાય? અમાઉન્ટ ઓફ સુપર હીટેડ સ્ટીમ. તો એ કેમ ફાઇન થાય? તો કે સીપીએસ ઇન્ટુ ટી સુપર હીટેડ માઇનસ ટી સેચ્યુરેટેડ. ટેમ્પરેચર ડિફરન્સ ને જેટલી પણ આપણે સીપીએસની વેલ્યુ આપણે એઝ્યુમ કરી, એ શું કહેશે? એને અમાઉન્ટ ઓફ સુપર હીટ કહેશે, બરાબર. તો આ રીતે આપણે અલગ અલગ એન્થાલ્પીના ઇક્વેશન જોઈએ, આના ઉપરના બેઝ ઉપરના ન્યુમેરિકલ હવે આપણે સ્ટડી કરશું.